ગોળના મમરા અને સુખડી એકદમ સરસ માપ સાથે, સહેજ પણ આ માપથી તમે બનાવશો તો બગડશે નહીં ને ખૂબ સરસ થશે. પાયો કેવી રીતે બનાવો એની સરસ મજાની ટીપ સાથે તો શરૂ કરીએ ગોળવાળા મમરાના લાડુ અથવા સુખડી. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે હું બનાવવાની છું મમરાની લાડુડી અથવા મમરાની ગોળવાળી સુખડી. મેં બહુ સરસ માપથી મેં અહીંયા આવી 4 વાટકી મમરા લીધા છે. તમારે કોઈ પણ વાટકીનું સેટિંગ કરવાનું છે અને 4 વાટકી મમરા લો તો 1 વાટકી ઝીણો કાપેલો ગોળ લેવાનો, આટલું યાદ રાખવાનું. એટલે હું કોઈ ગ્રામમાં માપ નથી આપતી, ગોળનું ગ્રામનું પણ નથી આપતી અને મમરાનું પણ નથી આપતી. તમે કોઈ પણ વાટકીથી સેટિંગ કરશો તો આ મમરાના લાડવા સરસ જ થાય છે. અને મેં અહીંયા દેશી ગોળ લીધો છે, ઝીણો સમારેલો. સૌપ્રથમ 1 ચમચી ઘી લીધું છે અને એમાં હું આ મમરા ઉમેરી દઉં છું. એને શેકી લેવાને છે. ઘી સાથે એનું કોટિંગ થશે તો ખાવામાં પણ બહુ સરસ ક્રિસ્પી અને ઘીની સરસ સ્મેલ આવશે. તો આ પ્રોસીજર ખાસ કરવાની. અને મમરા આમ પણ હવાયેલા હોય છે જેથી કડક અને ક્રિસ્પી થઈ જશે. ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને ધીરે ધીરે શેકીએ છીએ. મમરાનો દાણો હાથમાં લઈને ભાગો અને તૂટી જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. લગભગ 4 મિનિટમાં મીડિયમ તાપે આ શેકાઈ જાય છે અને જોઈ શકો છો ભગાઈ જાય છે. આવો અવાજ આવે ભાગવાનો તમે જોઈ શકો છો. ગેસ બંધ કરી દઈએ છીએ. મમરાને મેં કાઢી લીધા છે. મમરા તમે કોઈ પણ વાસણમાં શેકી શકો છો. તમારી પાસે નોનસ્ટિક હોય ગોળ ઊંડું તો એમાં શેકીને એમાં ફરીથી ચીકી બનાવી શકો છો. તો અહીંયા મેં નોનસ્ટિક પેન લીધું છે, એમાં આપણે આ ગોળ ઉમેરી દઈએ છીએ. ગોળ એકદમ ઓગળી જાય ત્યાં સુધી આપણે હલાવીએ છીએ. આ બહુ જ સરસ મેથડથી બહુ સરસ રીતે ફટાફટ થઈ જાય છે. જે શીખતા હોય એને પણ આ આવડે છે. તમે આ રીતનું મેઝરમેન્ટ રાખશો તો ક્યારે મમરાની લાડુડી કે મમરાની આપણે સ્ક્વેરમાં સુખડી બનાવીએ એ ક્યારેય નહીં બગડે. એકદમ મેલ્ટ થવા દઈએ છીએ. સ્લો ટુ મીડિયમ આંચ રાખીએ છીએ જેથી વધારે પડતો ગોળ લાલ ન થાય. ગોળ મેલ્ટ થઈ ગયો છે અને ધીરે ધીરે બબલ્સ થવાની તૈયારી થઈ ગઈ છે. અને એને ચેક કરવા માટે આવી રીતે થોડુંક આપણે લઈ અને 1 વાટકીમાં મેં પાણી લીધું છે એમાં આપણે ઉમેરી દઈએ છીએ. હાથથી તમે જોશો તો આ ગોળ બાંધ્યા પછી બંધાઈ જાય છે ખરો, પણ એના લાંબા તાર થાય છે આવી રીતે જોઈ શકો. તો એનો મતલબ હજુ આ કાચું છે. ફરીથી એને હલાવીએ છીએ. હલાવ્યા પછી ફરીથી આપણે એ રીતે ચેક કરવાનું છે. ફરીથી એને આપણે પાણીમાં ઉમેરી દઈએ. મિત્રો, આ રીતે એનો પાયો ચેક કરશો કોઈપણ સુખડીમાં તો તમને વાંધો નહીં આવે. તમે જોઈ શકો છો સહેજ પણ વાંધો નહીં આવે અને આ એકદમ બંધાઈ જાય છે જોઈ શકો છો. અને એને ખેંચીએ તો ખેંચાતું નથી, એકદમ ગોળ બોલ જેવું થશે. તમે જોઈ શકો છો કે આ પછડાય છે અને અવાજ આવે છે જોઈ શકો છો. અને ઝડપથી તૂટતું પણ નથી, એકસરખો બોલ થઈ જાય બોલ જેવું અને ખેંચાવું ના જોઈએ. તો સમજવું કે તમારો આ પાયો પાક્કો છે. પાયો થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે અને આપણે હવે એમાં મમરા ઉમેરી દઈએ છીએ. મમરાનું સરસ કોટિંગ થઈ ગયું છે. તમે આ રીતે 4 વાટકી મમરા અને 1 વાટકી ગોળ લેશો તો ખૂબ સરસ થશે. અને આને ગરમ ગરમ લાડુડી વાળી દઈએ છીએ. તો હાથને થોડાક પાણીવાળા કરવાના, આ ગરમ મિશ્રણ હોય છે તો આવી રીતે ગોળ ગોળ લાડવા વાળી દેશો તો ફટાફટ થઈ જશે. પાણીવાળો હાથ કરી તમે જોઈ શકો છો કે સરસ મજાનો લાડુ વળી ગયો છે. બાકીના મિશ્રણને મેં આવી નોનસ્ટિક ગોળ મારી પાસે થાળી છે એની ઉપર મેં તેલ લગાવ્યું છે. ઘી નહીં લગાવવાનું, ઘી ઠરી જાય છે જેથી ઝડપથી ઉખડતી નથી. અને મિશ્રણને આપણે આમાં વાથરી દઈએ છીએ. આવી રીતે ગોળ પાથરી અને પાણીવાળો હાથ કરીને હાથથી પણ તમે થપથપાવી દેશો તો સરસ રીતે ચોંટી જાય છે અને ઉખડશે પણ સરસ. આવા નાના નાના પણ તમે બનાવી શકો છો અને આને કાપા પણ પાડી શકો છો. આને હવે વાસણમાં ડિમોલ્ટ કરી નાખીએ છીએ, ઊંધું કરી દઈએ છીએ.
સરસ રીતે ઊંધી પણ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એના ટુકડા પણ સરસ થાય છે। સાઈડના ભાગને મેં રિમૂવ કરી નાખ્યો છે અને તમારે કોઈને સર્વ કરવા હોય તો આવા સરસ મજાના જોઈ શકો છો કે ચોરસ આ મમરાની સુખડી જેવું થઈ જાય છે। અને આ લાડવા પણ એટલા સરસ થાય છે, મેં એક આવું ટિક્કી સ્ટાઇલ પણ વાળ્યું છે, તો આને હવે આપણે સર્વ કરીએ। તો મિત્રો જોઈ શકો છો કે એકદમ સરસ થાય છે અને સરસ ભાગી પણ જાય છે। આપણે પાયો સરસ કર્યો છે એટલે સરસ બટકાઈ પણ જાય છે। ધ્યાન રાખીને પાયો કરશો તો તમારી કોઈ પણ સુખડી સરસ જ થશે। મેં બતાવ્યું એમ તમારે પાયો કરવાનો અને માપ તમારે ખાસ યાદ રાખવાનું। તો મિત્રો તમે આ વિડીયો જોયો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું રેસીપીના એક નવતર પ્રયોગ સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ, એન્જોય।